सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी શ્રી હરિચરિતનું સાગર ગ્રંથની અંદર છેલ્લે એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી એમ કથા સંભળાવે છે ઉત્તમ રાજાને કે ભગવાન શ્રી હરિનું ઘનશ્યામ મહારાજની યજ્ઞોપવિત સંસ્કાર ખૂબ સુંદર રીતે થયા છે. અયોધ્યાને વિશે ધર્મદેવનો જય જયકાર થયો છે. ઘનશ્યામ મહારાજને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું, ત્યારબાદ દોડાવવામાં આવ્યા, વસરામમાં પાછા લઈ આવ્યા ખભે બેસાડીને. પછીથી ઘનશ્યામ મહારાજે પોતાના પિતાજી ધર્મદેવની પાસે વેદોનો અભ્યાસ કર્યો, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરી અને પછી ઘનશ્યામ મહારાજ કંઈક ચિંતન કરે છે એના વિશે સ્વામી લખે છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે. પૂર પહેલું તરંગ 52. વ્યાસ અરુ રામાનુજ કે ગ્રંથ સાર હિ સાર તામે મોક્ષ પરવચન હિ શ્રી હરિ લીને ધાર બીજ બિન વૃક્ષ ન હોત હે વૃક્ષ વિન ફલ ન હોત ફલ વિન રસ ન બીજ હિ બિચારે એસે બહોત. શ્રી હરિએ વ્યાસ મુનિના અને રામાનુજાચાર્યના ગ્રંથોમાંથી સારા સારા સારભૂત મોક્ષપરક વચનો હતા એને મનમાં ધારી લીધા. ભગવાન સ્વામિનારાયણનો અભિપ્રાય જેવી રીતે કોઈ માળા હોય એ માળાના મનકામાં દોરો સોંસરો ચાલ્યો જતો હોય, મહારાજે પોતે વચનાવતમાં દ્રષ્ટાંત દીધું, મનકાઓ પરાવેલા હોય એમાં એક દોરો સોંસરો ચાલ્યો જતો હોય, આરપાર જતો હોય, ફૂલનો હાર હોય એમાં દોરો સોંસરો ચાલ્યો જતો હોય, એવી રીતે શ્રીજી મહારાજની તમામ ક્રિયાઓમાં આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારથી અંતર ધ્યાન થયા ત્યાં સુધી એક વાતનો દોરો સોંસરો ચાલ્યો જાય છે. ભગવાન સ્વામિનારાયણને જીવના કલ્યાણ માટેની જ ચિંતા થઈ છે. મહારાજને આ લોકની અંદર ચોક્કસ ચિંતા છે, પરંતુ આ લોક કરતાં પરલોકની ચિંતા શ્રીજી મહારાજને કરોડો ગણી છે. મહારાજે વચનાવૃતમાં એમ કીધું, સત્પુરુષને કોઈને આ લોકની હાનવૃદ્ધિ થાય તો એનો બહુ હરખ કે શોક ના થાય. આ લોકમાં કોઈને કાંઈ થોડી ખોટ જાય, આ લોકની અંદર કાંઈક કોઈનું લૂંટાઈ જાય તો ભગવાનના સત્પુરુષને એટલું બધું દુઃખ નહીં થાય જેટલું દુઃખ કોઈ સત્સંગમાંથી પાછો પડી જાય ને થાય ને, એટલું દુઃખ નહીં થાય.
કારણ કે આ લોક તો એવો જ છે, જન્મ અને મૃત્યુ, જન્મ છે ત્યાં મૃત્યુ છે, એટલે આ લોકમાં એ દુઃખ આવવાનું. જ્યાં આગળ સંપત્તિ છે ત્યાં લૂંટાવાનો ભય છે, એટલે આ લોકમાં એ આવવાનું. આ લોકની અંદર આ શરીર છે તે સાજું છે તો ક્યારેક બીમાર પણ થવાનું જ, કહેતા આ લોક જ એવો છે. એટલે એના સ્વરૂપને જાણી રાખેલું હોય એટલે સત્પુરુષને સૌથી વધારે ચિંતા કોઈનો પરલોક બગડી જાય એની જ છે, એવું મહારાજ સ્વયં કહે છે. આ લોકની ચિંતા કોઈને હાનવૃદ્ધિ થઈ તો સત્પુરુષને એનું બહુ લાગતું નથી, પણ કોઈ પરલોક બગડે ને તો તરત સત્પુરુષને એમ થાય કે આને થોડા કાળ જીવવું અને આ શા માટે એનું કલ્યાણ બગાડતો હશે. આવું તરત થાય, રાત્રે ઊંઘ ના આવે, રોવું આવે, દુઃખ થાય, દુઃખ એનું થાય કે જેનો પરલોક બગડે. આવું મહારાજ પોતે કહે છે. મારો કહેવાનો અર્થ એ છે કે મહારાજ હંમેશા જીવના કલ્યાણ માટેની વાતોને વિચારતા. મહારાજે તમામ ગ્રંથોમાંથી સારા સારા મોક્ષપરક વચનો હતા એને મનમાં ધારી લીધા. બીજ વિના વૃક્ષ થાય નહીં, વૃક્ષ વિના ફળ ન થાય, અને ફળ વિના રસ કે બીજ થાય નહીં. આમ બહુ બહુ વિચાર્યું મહારાજે, બહુ ઊંડો વિચાર કર્યો છે. આ દ્રષ્ટાંત આપ્યું કે બીજ જોવે તો ફળ જોઈએ, ફળ માટે ઝાડ જોઈએ, પાછું બીજ હોય તો ઝાડ થાય, ઝાડ હોય તો બીજ થાય. આવા બધા વિચારો ભગવાને બહુ ઊંડાણથી કર્યા, અને બહુ ઊંડાણથી વિચાર કરી અને પછી મહારાજે જે સાર કાઢ્યો, તમે બધાએ સાંભળ્યું હશે કે શ્રીજી મહારાજે જ્યારે ઘરનો ત્યાગ કર્યો ત્યારે એક ગુટકો પોતાની સાથે લીધો હતો. એ જે ગુટકો હતો એ તો આપણે વાંચ્યો નથી, એ તો આપણે કોઈ દિવસ ખોલીને જોયો નથી, પણ એ જે ગુટકો, એમાં મહારાજે શું લખી રાખ્યું હશે એનો જે સાર, એ અહીંયા આધારાનંદ સ્વામીએ એ ગુટકાની અંદર જઈને કેમેરો મૂક્યો છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાની પાસે બેસાડીને વાત કરી છે. કારણ કે કોઈ શું વિચારે છે આપણે કેમ કહી શકીએ, એમાંય ભગવાને હું વિચાર્યું એ તો મહારાજ સ્વયં કે તો જ ખબર પડે. હવે મહારાજે જે શાસ્ત્રોમાંથી સાર કાઢ્યો છે એ અહીં કહે છે. ઈશ્વર રહે અક્ષર માહી, અક્ષર રહે સો ઈશ્વર મહી, જુદે કબુ હોવત નાહી, અખંડ કે અખંડ રહત સદા. અક્ષર કે એક દેશ, માયા અવ્યક્ત સો રહે હે તેહી, વ્યક્તિ ન પરત લેશ, તારે જ્યું દિન દેખાત કબુ. ઈશ્વર અક્ષરમાં રહે છે અને અક્ષર ઈશ્વરમાં રહે છે, અને તે અન્યોન્ય ક્યારેય જુદા પડતા નથી, સદા અખંડના અખંડ જ રહે છે. અક્ષરના એક દેશમાં માયા અવ્યક્તપણે રહી છે, જેમ દિવસે તારા દેખાતા નથી તેમ અક્ષરમાં માયા લેશ માત્ર ક્યારેય પણ વ્યક્ત જનાતી નથી. થોડો મહારાજનો વિચાર છે એટલે અઘરો તો હોય જ, સહેલો ના હોય. થોડું ધ્યાનથી સાંભળો. ઈશ્વર અક્ષરમાં રહે છે. મહારાજ કહે છે, બહુ સાદી ભાષામાં થોડું વાત કરું, મહારાજે કીધું, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે. અક્ષર અમૃત એવું જે મારું ધામ છે એમાં હું અખંડ રહ્યો છું. મહારાજે તમામ શાસ્ત્રોનો સાર શું કાઢ્યો? ઈશ્વર અક્ષરમાં રહે છે. વચનામૃતમાં પણ ઘણી બધી જગ્યાઓએ આવે છે કે મહારાજ પોતાના અક્ષરધામને વિશે અખંડ બિરાજમાન છે. એટલે અક્ષરમાં ઈશ્વર રહે છે. ઈશ્વર એટલે ભગવાન, ભગવાન એટલે મહારાજ, એ પોતે અક્ષરમાં રહે છે, અને અક્ષર પાછું ઈશ્વરમાં રહે છે. કારણ કે ભગવાન એટલા સમર્થ છે કે બધું ધારવાને સમર્થ છે, એટલે અક્ષરધામના આધાર તરીકે પણ ભગવાન છે. અક્ષરધામ એવું છે કે ભગવાન અક્ષરધામમાં છે, એટલે લાગે એવું કે અક્ષરધામ ભગવાનને ધારી રહ્યું છે, પણ અક્ષર પાસે જે તાકાત છે એ પાછી ભગવાનની જ છે,
એટલે એ અક્ષરને પણ ભગવાન ધારી રહ્યા છે, એટલે અક્ષરમાં ભગવાન છે અને ભગવાનમાં અક્ષર છે. આવી એ ક્યારેય પણ એકાબીજાથી જુદા પડતા નથી, એકાબીજાની સાથે જ રહે છે. આત્મામાં ભગવાન છે અને ભગવાનમાં આત્મા છે, ભગવાનમાં જ આત્મા છે. આ આખું જગત, અનંત કોટી બ્રહ્માંડો આપણે ક્યાં બેઠા છે? આપણે કહીશું મંદિરમાં. સમજણની દ્રષ્ટિએ કહીશું કે અક્ષરધામમાં જ બેઠા છે. મહારાજે કહ્યું ને કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય જાણવું, મધ્યનું 42મું. વાસ્તવિક જોવા જઈએ ને તો આપણે અક્ષરધામમાં જ છીએ, કારણ કે અક્ષરની બહાર કશું છે જ નહીં. અક્ષર એવડું મોટું છે, એવડું મોટું છે, એવડું મોટું છે, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, કે બધી બાજુ પર અક્ષર જ છે. અને આ અક્ષરધામમાં જ બ્રહ્માંડો છે. અક્ષરધામના મુક્તના એક રૂમમાં કરોડો બ્રહ્માંડો ઉડે છે, આવું આપણે ઘણીક વખત સાંભળ્યું છે. તો અક્ષરધામના એક રૂમમાં કરોડો બ્રહ્માંડો હોય તો કરોડો બ્રહ્માંડો અક્ષરધામના મુક્તના એક રૂમમાં છે, કે અક્ષર બ્રહ્મના એક રૂમમાં છે, તો એ રૂમ ક્યાં છે? અક્ષરમાં. એની અંદર અનંત કોટી બ્રહ્માંડો છે. આપણે ક્યાં બેઠા છે? બ્રહ્માંડમાં, ધામમાં જ છીએ. એટલે મહારાજ કહે છે જેને દેહ મૂકીને પામવા છે, દેહ છતાં જ મળ્યા છે, એટલે જ મહારાજ કહે છે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ભગવાનનું ધામ અણુમાત્ર દૂર નથી, પાસે ને પાસે જ છે, જોઈએ તો પાસે જ છે. એટલે કહે છે એ સદાય અખંડ રહે છે. હવે એક વાત બહુ પાછી વિચિત્ર કહે છે, અક્ષરના એક દેશમાં માયા રહી છે. હવે અક્ષરધામમાં માયા છે, બોલો. આપણે તો કીધું ધામમાં માયા નથી, ધામમાં માયા નથી, કાળકર્મને માયાનું જોર ધામમાં નથી. અને આધારાનંદ સ્વામી લખે છે કે મહારાજે તો એવું કીધું, એવું વિચાર્યું કે અક્ષરના એક દેશમાં માયા રહી છે, તો પછી હું અર્થ રહ્યો અહીંથી માયા છોડીને જઈને ત્યાં માયા વળગે. હા, પણ ત્યાં માયા રહી છે. કેવી રહી છે? અવ્યક્ત રહી છે. જેમ દિવસે તારા દેખાય નહીં, આ આકાશમાં તારા તો છે જ, પણ સૂર્ય ઉગે, સૂર્યોદય થાય એટલે તારા દેખાતા નથી. એવી રીતે અક્ષર જે છે, અક્ષર બ્રહ્મ જે અક્ષર ધામ છે, એ એવું છે કે એની તાકાત સામે ઓલી માયા છે તારા જેવી છે અને આ સૂર્ય જેવા છે. એટલે માયાનું જોર ત્યાં બિલકુલ ચાલતું નથી. જેમ દિવસે તારા દેખાતા નથી તેમ અક્ષરમાં માયા લેસ માત્ર ક્યારેય પણ વ્યક્ત જણાતી નથી. ભલે માયા અનંત કહેવાતી હોય, માયા અનંત કહાવતે હા અક્ષર આગે લેસ ચલતન એ હા અક્ષર મે માયા ન કહાવે, અક્ષર મે માયા ન કહાવે, બિચાર બિન સમજ ન આવે, બિચાર બિન સમજ ન આવે, અક્ષર લગ દ્રષ્ટિ જેહી જાવે, તાકુ અગમ કો ન રહાવે, અપ્રાપ્ય ન રહે કો તાઈ, અપ્રાપ્ય ન રહે કો તાઈ, અક્ષર મે બાત સબહી આઈ, અક્ષર મે બાત સબહી આઈ. ભલે માયા અનંત કહેવાતી હોય, ગમે એટલી તાકાતવાળી માયા કહેવાતી હોય, મોટા મોટા મુનિઓને પણ પછાડી નાખે એવી એની તાકાત છે. આપણે પૂર્વેના ઋષિ મુનિઓની કથા સાંભળી છે કે આટલા તપસ્વી હતા તોય પણ વર્ષો પછી ને યુગો પછી પણ માયાએ એને પકડી લીધા છે, આટલી શક્તિશાળી છે. તપસ્વીને તપ રૂપે પકડી જાણે છે, કોઈ શાસ્ત્રના વિવેચન કરવાને વિવેચન કરવાની તાકાત દ્વારા ને એની બુદ્ધિ દ્વારા પકડી પાડે એવી છે, ભજન કરવાવાળાને ભજન રૂપે પકડી લે એવી છે. આટલા એના અલગ અલગ સ્વરૂપો માયાના બહુ વિચિત્ર સ્વરૂપો છે. જો ધ્યાન ન રાખે તો નિષ્ઠાના સ્વરૂપમાં માયા ઘૂસી જાય એવું થાય, એવી માયા છે. હવે એવી માયાના અનંત સ્વરૂપ છે અને એવી અનંત કહેવાતી હોય પણ અક્ષર આગળ એનું લેસ માત્ર પણ ચાલે નહીં.
બિલકુલ અક્ષર આગળ એનું ચાલતું નથી, એનાથી જ અક્ષરમાં માયા રહી છે આમ કહેવાય નહીં. આ બધું વિચાર્યા સિવાય સમજાય નહીં. કોઈને તમે કહો અક્ષરધામમાં માયા છે તો સૌથી પહેલાં તમને ગાંડા ગણે, એમ જ કે આને શાસ્ત્રની ખબર જ નથી. તો જ્યારે આ બધાય બ્રહ્માંડોનો વિનાશ થઈ જાય, બધું જ લય થઈ જાય, આત્યંતિક પ્રલય થાય, ત્યારે માયા ક્યાં જાય? માયાને રહેવા કંઈ ઘર તો જોઈએ ને. એ રહે ક્યાં? રહે છે અક્ષરના એક દેશમાં. અક્ષરના એક દેશમાં, એક દેશમાં રહે છે, પણ એની કોઈ તાકાત નહીં. એ હોય કે ના હોય, એ પડી હોય તેની કોઈ ગણતરી જ નથી, એટલે નથી બરાબર. કુટુંબ પરિવારમાં હું તમને દ્રષ્ટાંત દઉં કે તમારા કુટુંબ પરિવારની અંદર તમે 10 સભ્યો હો, એમાંથી 2 સભ્યો એવા છે કે જે નથી જોબ કરતા, નથી એનું કાંઈ મગજ હાલતું, નથી ઘરનુંય કાંઈ કામકાજ કરતા, એને તમે હરખા એને હાચ એને તમારે બસ એને બેઠા જ રાખવાના, ખવડાવવાના, બસ આટલું જ કરવાનું, બાકી એને બીજું કશું જ ભાન નથી, તો તમારી ગણતરીમાં એ હોય ખરા? ના હોય. કેમ? કારણ કે એની કોઈ વેલ્યુ જ નથી, એનું કોઈ કામ જ નથી, એટલે એની વેલ્યુ નથી. એમ અક્ષરધામની અંદર એ મુક્તો એવા ભગવાનની મૂર્તિમાં મસ્ત છે. અક્ષર એટલું સમર્થ છે કે માયાના અનંત રૂપો આ બ્રહ્માંડોમાં માયાનું બધે ચાલે, અહીં બધે જોર ચાલે, પરંતુ અક્ષર આગળ માયાનું જોર ચાલતું નથી. પણ આ બધું વિચાર્યા વિના ખબર ન પડે. જેની દ્રષ્ટિ અક્ષરધામ સુધી પહોંચે તેને કાંઈ અગમ્ય રહેતું નથી, કાંઈ અપ્રાપ્ય પણ રહેતું નથી. અક્ષર બ્રહ્મમાં બધી જ વાત આવી જાય છે. અક્ષર બ્રહ્મ તો બહુ તાકાતવાળું છે. અક્ષર બ્રહ્મ એટલું બધું તાકાતવાળું છે કે અક્ષર બ્રહ્મની અંદર મહારાજ કે બધી જ વાત આવી જાય છે. વચનામૃત છે પ્રથમ પ્રકરણનું 63મું. મહારાજ કહે છે કે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા અક્ષરધામમાં બિરાજમાન છે, અને એવા ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ, એવી ભગવાનની મોટપ સમજે. જે થકી જે મોટો હોય તે થકી તે સૂક્ષ્મ હોય, અને તે તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને પૃથ્વીનું કારણ છે, તે થકી સૂક્ષ્મ પણ છે, જળ થકી તેજ મોટું છે, તે જ થકી વાયુ મોટો છે, વાયુથી આકાશ મોટો છે, આકાશથી મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે. કારણ છે અને સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે અત્યંત મોટું છે. આમાં આવ્યું ને અક્ષરધામ સૌથી મોટું છે, સમર્થ છે, અને જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે. અક્ષરધામ આવું છે. હવે એ અક્ષરધામ એની સુધી જેની દ્રષ્ટિ પહોંચે, બધાયનું કારણ અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, આ અક્ષરધામ સુધી જેની દ્રષ્ટિ પહોંચે એને મહારાજ કહે છે કે એને કશું અપ્રાપ્ય રહેતું નથી. અનંત કોટી બ્રહ્માંડોનું સુખ તે બધું અક્ષર બ્રહ્મના સુખ આગળ લુખ્ખું લાગે છે, હાવ લુખ્ખું લાગે. એ અક્ષરધામનું સુખ એક વાર જેને જોયું, એવા ધામની આગળ બીજા સી ગણતીમાં આવે રે, એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો. આ બધા નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. એ અક્ષરધામનું સુખ કેવું છે? નિષ્કુળાનંદ સ્વામીએ પોતે 64 પદીની અંદર એ સુખ લખ્યું. સ્વામી કે એ અક્ષરધામનું સુખ કેવું છે? જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનો નથી રે, સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રે છે પ્રભુ જેની પાસે રે, સુખ સુખ જિયા સુખના દરિયા તિયા વસી રહ્યા વાસ રે. તેજ તેજ જિયા તેજ અંબાર તેજોમય તન તેના રે, તેજોમય જિયા સર્વે આકાર સુ કહીએ સુખ એના રે. આવું ધામ છે. એ ધામ આગળ જેની નજર પહોંચી જાય એને જગતના તમામ સુખમાંથી લુખ્ખી વૃત્તિ થઈ જાય.
મહારાજ પંચાળાના પહેલા વચનામૃતમાં કહે છે બુદ્ધિવાળાનું વચનામૃત. વચનામૃતનો બહુ અભ્યાસ રાખજો, વચનામૃતનું ખૂબ વાંચન કરજો. વચનામૃતના વાંચન વિના શ્રીજી મહારાજના અભિપ્રાયોને સમજવા બહુ જ કઠણ છે, બહુ કઠણ છે. પંચાળાનું પહેલું બુદ્ધિવાળાનું વચનામૃત. મહારાજ કે જ્યારે એ ધામનો વિચાર કરીએ છે ત્યારે આ લોકમાંથી ઉદાસ થઈ જવાય છે. ક્યાંય પણ મહારાજ કે વૃત્તિ લાગતી નથી ને એમ થાય છે કે આ દેહને મૂકીને એ ધામને ક્યારે પામીએ, આ દેહને મૂકીને એ ધામને ક્યારે પામીએ. આવું મહારાજ પંચાળાના પહેલામાં કહે છે. મધ્યનું તેરમું વચનામૃત. મહારાજ કે અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, તેજને મધ્ય એક મૂર્તિ છે, એ મૂર્તિ ક્યારેક હરતી ફરતી બેસતી હસતી દેખાય છે. અને એ જે તેજ છે એને મહારાજ કે અક્ષર બ્રહ્મ કહીએ, એને આત્મા કહીએ, એને અક્ષર બ્રહ્મ કીધું. એ ધામ છે, તેજ છે એ જ ધામ છે, અને મૂર્તિ છે એ આત્માનું તત્વ છે, એ અક્ષર બ્રહ્મનું તત્વ છે એમ મહારાજ કહે છે. કહેવાનો અર્થ એ છે કે અક્ષરધામનો કોઈને લેસ માત્ર અનુભવ થોડોક થાય, થોડોક, તોય પણ એને જગતના બધા સુખ કેવા થઈ જાય એ અહીં આગળ મહારાજે જે વિચાર્યું છે એ લખે છે. અનંત કોટે બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે સબ લખત હે લુખા એસો સુખ અક્ષર મે રહે ઓ એસો સુખ અક્ષર મે રહે ઓ અનંત મુખ બનત કિયેઉ અનંત મુખ ન બનત કિયેઉ અનંત કોટિ બ્રહ્માંડ કો સુખ. અનંત કોટી બ્રહ્માંડનું સુખ એ બધું અક્ષર બ્રહ્મના સુખ આગળ લુખું લાગે, હાવ હાવ લુખું લાગે. એક બાજુ પર તમને સરસ મજાનું મિષ્ટાન પડ્યું હોય, એક બાજુ પર એવી ડીશ હોય, એક બાજુ ઉપર કાજુ કતરી હોય, ગુલાબજાંબુ હોય, જલેબી હોય, ઘારી હોય, પેંડા હોય, બરફી હોય, બટાકાવડા હોય, સમોસા હોય, ભજીયા હોય, બે ચટણી હોય, બે શાક હોય, ત્રણ કઠોળ હોય, પૂરી હોય, કઢી હોય, ભાત હોય, એક બાજુ પર એવી ડીશ હોય અને એક બાજુ ઉપર 10 દિવસનો વાસી બાજરીનો રોટલો હોય ને છાશ હોય, કઈ ડીશ પસંદ કરીએ? અનંત કોટી બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે સબ લગત હે લુખા. બસ, જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજન એની, જેની નજર ઠેક પહોંચી ગઈ છે ને એવાની સાબાસ સમજન છે. અનંત કોટી બ્રહ્માંડોનું સુખ જ્યારે ધામના સુખનો વિચાર કરે ને તો લુખું થઈ જાય, બિલકુલ લુખું થઈ જાય. બોલો, અમેરિકા જેને એક વખત જોયું છે, એક વખત જોયું છે અમેરિકા, એને ઇન્ડિયાનું સુખ લુખું થઈ જઈશ, લુખું થઈ જઈશ. હવે જો ન્યા ખેતી કરતો કરતો જ અહીં આવી ગયો હોય ને તો એ મોટેલની અંદર જોબ કરવાની તો એ હારી લાગે, ન્યા કરતાં તો સારું લાગે કે ન્યા કરતાં સારું છે. એ ખેતરમાં તૂટી જવું ને પરસેવે રેપઝેપ થઈ જવું, લાઇટો જાય ને મચ્છર ને માખી, એના કરતાં આ દેશમાં સારું, તરત સારું લાગે છે, તરત લુખું થઈ જાય છે. મહારાજે કહ્યું કે રૂપિયા કરતાં સોના મોરમાં વધારે માલ જણાય છે તો તરત ઓલામાંથી વૃત્તિ ઉતરી જાય છે. એમ ભગવાનના ધામના સુખ આગળ મધ્યના 10માં મહારાજ કે આ બધું તો નકલ જેવું છે, નકલ ડુપ્લિકેટ માલ છે. આ તો અહીં જે સુખ દેખાય છે તો ડુપ્લિકેટ છે, આમાં ઓરિજિનલ સુખ જ નથી. એવું અક્ષરનું સુખ છે, અક્ષરધામનું સુખ છે, એવું સુખ છે અક્ષરધામનું સુખ. એનું સુખ જેને અનુભવાય એને લુખું લાગે છે, એ સુખને અનંત મુખોથી પણ વર્ણવી શકાતું નથી. કોનું સુખ? અક્ષર બ્રહ્મના સુખને અનંત મુખોથી. શેષ નારાયણ જેટલા 1000 મુખ નહીં એવા અનંત શેષ હોય ને અનંત મુખોથી એ અક્ષરધામનું જ ખાલી સુખ વર્ણવે તો વર્ણવી શકાતું નથી.
એવું અક્ષરધામનું સુખ છે. આવે સાંભળો, અનંત કોટી સુખ અક્ષર કેરા. ધ્યાન સે સુનના, અનંત કોટી સુખ અક્ષર કેરા, હરિ કે એક અંગ મે હે ગનેરા, મૂર્તિ મે એસો સુખ હે અપારા, મૂર્તિ મે એસો સુખ હે અપારા, સો જાનત કો જાનન હારા, સો જાનત કો જાનન હારા, અનંત કોટી સુખ અક્ષર કેરા. મોટા સાધુનો મત જો, શ્રીજી મહારાજનું ચિંતન જો, આ સાર શ્રીજી મહારાજનો કાઢેલો છે. આપણા જેવા અલ્પ બુદ્ધિના કે ઊંધી બુદ્ધિના એ નથી કાઢેલો. બીજું, આ સાર કોઈ મોટા મોટા ઋષિ મુનિઓએ આજ સુધી સાર કાઢ્યો હશે, કોઈ મોટા મોટા એવા યોગ્યોએ સાર કાઢેલો હશે કદાચ શાસ્ત્રોમાં, પરંતુ આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોમાંથી સાર કાઢ્યો, ડાયરેક્ટ આપણને આપ્યો છે, પોતે જે વિચારી રાખ્યો તો એ આપ્યો છે. શું કહે છે? અનંત કોટી અક્ષરધામનું, અનંત કોટી બ્રહ્માંડોનું સુખ છે એ અક્ષરધામના સુખ આગળ લુખું છે, એ લુખું લાગે. હવે અનંત કોટી અક્ષર બ્રહ્મનું જે સુખ, એક નહીં અનંત કોટી અક્ષર બ્રહ્મનું જે સુખ, એક અક્ષરનું સુખ છે, એવા અનંત કોટી અક્ષરોનું સુખ ભેગું કરવામાં આવે અને એ સુખ છે એ ભગવાનના એક અંગની અંદર રહ્યું છે. ખાલી ભગવાનનું એક જ અંગ, એક ટપકું મૂકો એટલામાં તો સુખ પૂરું થઈ જાય, એટલું સુખ ભગવાનની મૂર્તિમાં છે એ કોઈ અનુભવીને જ ખબર પડે છે. ખાલી ધામ ખાલી જોવે ને તો એમ થાય કે આ દેહને મૂકીને ધામને ક્યારે પામીએ, પરંતુ એ ધામનું જે સુખ છે એ તો ભગવાનની મૂર્તિના એક અંગના કરોડમાં ભાગમાં સમાઈ જાય, એટલું ભગવાનની મૂર્તિને વિશે સુખ છે. બોલો, એટલું ભગવાનની મૂર્તિને વિશે સુખ છે. પણ કોકને જે સુખ જણાય છે, બધાને એ સુખ જણાતું નથી, એના અભ્યાસથી જણાય છે. આપણે જો ભગવાનનું, કારણ કે ભગવાનનું સુખ ભગવાન સ્વયં જ આપે, ભગવાનના સુખનો અનુભવ ભગવાન સ્વયં જ કરાવી શકે, એટલે એનો જો આપણે અભ્યાસ કરીએ, ભગવાનની મૂર્તિને વિશે હેત કરવાનો અભ્યાસ કરીએ, ભગવાનની મૂર્તિને ધારવાનો અભ્યાસ કરીએ, તો એમાંથી એ સુખ આવે. કારણ કે સુખ તો માત્ર એક ભગવાનની મૂર્તિમાં જ છે, બાકી બધી જગ્યાએ જે સુખ દેખાય છે એ સુખ એક દિવસ દુઃખ થશે. ભગવાનના સ્વરૂપ સિવાય બીજે જ્યાં કાંઈ પણ સુખ દેખાય છે બધું જ એક દિવસ દુઃખરૂપ થવાનું છે. એટલે જ કે છે, મોહી રહ્યા જેને મુનિરાજ, તાજ તન સુખ કરી કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી ફરી ફસવું જે ફંદમાય, એવું ન રાખ્યું એને એને કરવું રાખ્યું નહીં કાંઈ, તલ એક ભાર એને તેને નજર પહોંચાડી છે નેક, સાબાસ સમજણ એની એની મતિ પહોંચી ગઈ છે, કહું બલહારી તેની. જેની નજર ઠેક ભગવાનની મૂર્તિમાં પહોંચી ગઈ છે એની બલિહારી, એની ઉપર ભગવાનને ભગવાનના સંત બહુ રાજી થાય. માટે આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એને ધારવા, એને સ્મરવા, એને જપવા, એ ભગવાનના સ્વરૂપથી વધુ નજીક રહેવાય એવા પ્રયત્નમાં સતત મંડ્યા રહેવું, અનુભવીને જ આની ખબર પડે છે. અક્ષર બ્રહ્મ જેવા આનંદ સુખ પણ મોહ ઉપજાવી શકતા નથી. જેને મૂર્તિનું સુખ આવે ને એને અક્ષર બ્રહ્મનું સુખ પણ મોહ ના ઉપજાવે, એવું કીધું. અનંત કોટી બ્રહ્માંડોનું સુખ એ અક્ષર બ્રહ્મ આગળ મોહ કહેવાય, અને અક્ષર બ્રહ્મનું જે સુખ એ ભગવાનની મૂર્તિ આગળ મોહ કહેવાય. એટલે મહારાજે મધ્યના નવમામાં કીધું, અરે મધ્યનું નવમું મહારાજ પ્રથમનું નવમું, પ્રથમના નવમામાં મહારાજે કીધું, મહારાજ કહે છે કે ભગવાનની જે મૂર્તિ મળી પછી બીજું બધું જોવાની પણ ઈચ્છા ના રાખવી, મને તેજ તેજ દેખાય અને મને ગોલોક દેખાય ને વૈકુંઠ દેખાય ને આ ધામ દેખાય, ભગવાનની જે સ્વરૂપ આપણને મળ્યું છે બસ એ જે એ છે એ જ આ છે,
અને એની અંદર મંડી પડે એને બધું જ પછી ઓટોમેટિક અનુભવાય છે, બધું જ અનુભવાય છે. શાસ્ત્રોના કેટલાક જવાબો, આપણા કેટલાક પ્રશ્નો, એનો જવાબ શ્રીજી મહારાજની પ્યોર ઉપાસના જ છે. મહારાજની જેમ ઉપાસના કરતા જઈએ, મહારાજને જેમ ધારતા જઈએ, એમ પ્રશ્નોના જવાબ ઓટોમેટિક નીકળતા જાય. બીજા સુખ તો એના કોણ લેખામાં આવે? સુવર્ણના આનંદ બ્રહ્માંડો મળે પણ અપાર મેવા મીઠાઈ મળે તો પણ મૂર્તિના સુખમાં તેને વિઘ્ન કરી શકતા નથી. જ્યારે એ સુખ સમજાઈ જાય ત્યારે અનંત કોટી સોનાના બ્રહ્માંડો હોય, હવે સોનાનું તો કાંઈ બ્રહ્માંડ હોય નહીં, પણ એક આપણને સમજાવવા માટે કહે છે, અનંત કોટી સોનાના બ્રહ્માંડ હોય અને મેવા મીઠાઈ હોય પણ જેને એ મૂર્તિનું સુખ ચાખી લીધું છે એને ક્યારેય પણ બીજાની અંદર સુખ મનાતું નથી. જ્યારે તે ભગવાનની મૂર્તિનું સુખ યાદ આવે ત્યારે અનંત બ્રહ્માંડના બીજા બધા સુખ કાક વિષ્ટા જેવા થઈ જાય છે. મૂર્તિ કો સુખ સંભારે જબ હો કાક વિષ્ટ હો જાવે સબ હો. મૂર્તિ કે સુખ મે જીતનો નોના, મૂર્તિ કે સુખ મે જીતનો નોના, તીતનો દુઃખ તેહી હોત હે દુના, તીતનો દુઃખ તેહી હોત હે દુના. મૂર્તિ કો સુખ સંભારે જબ હો. જ્યારે ભગવાનની મૂર્તિનું સુખ યાદ આવે ત્યારે અનંત બ્રહ્માંડના બીજા બધા સુખ કાક વિષ્ટા જેવા થઈ જાય છે. કાગડાની વિષ્ટા, કાગડો વિષ્ટા ખાય પાછો વિષ્ટા કરે એમાં શું માલ હોય? કાગડાનું ભોજન જ વિષ્ટા છે. તો એ એવી વિષ્ટા, એક તો વિષ્ટા થયેલી હોય એ જ ખાય અને એ પાછો વિષ્ટા કરે, એ કેવું સુખ હોય? એમ ભગવાનની મૂર્તિનું જેને સુખ ચાખ્યું છે એને અનંત કોટી બ્રહ્માંડના સુખ આવા લાગે છે. આ વાત આજે આપણે કરીએ છીએ ને સાંભળીએ છીએ, પરંતુ આ વાત સત્ય છે. શ્રીજી મહારાજની પોતાની શાસ્ત્રોમાંથી કાઢેલો સાર છે. મોટા મોટા મહાપુરુષોએ આ અનુભવેલી છે, આપણે નથી અનુભવ્યું. આપણને હજુ જેવું જોઈએ એવું આ જગતનું સ્વરૂપ નથી સમજાયું, એના માટે જ આપણે કહીએ છીએ ને સાંભળીએ છીએ કે ક્યારેક કોઈક શબ્દ દ્વારા, અનંત શબ્દો પડતા કોઈક શબ્દ આપણને એવું જ્ઞાન પ્રગટ કરી દે કે વાસ્તવમાં આપણને આ એવું દેખાવા લાગે. અનંત શબ્દો જ્યારે આપણી અંદર પડે એને આપણે ક્યાંક ધાર્યા કરીએ ને ભગવાનને મોટાની કંઈ કૃપા થઈ જાય ને આપણને એવું દેખાઈ જાય તો જે મૂર્તિનું સુખ છે એનો અનુભવ થઈ જાય. એટલા માટે મૂર્તિના સુખને જાણ્યામાં જેટલી ન્યૂનતા રહે છે તેને તેનાથી બમણું દુઃખ થાય છે. દુઃખ બધું એને લઈને જ છે. મૂર્તિ વિનાના સુખને જે જે લોકો ઈચ્છે છે તે સુખ નહીં પણ એ બધું દુઃખ જ છે. પણ વગર સમજણે અક્ષર સુધીનાને પણ સુખ ક્યારેય આવતું નથી. સમજણ વિના અક્ષર સુધી પહોંચી ગયો હોય ને તોય સુખ ના આવે. બધું જ સુખ સમજણમાં રહેલું છે. સમજણ એને જ કહેવાય કે જે તમને સુખ આપે. જે આપણને સુખ આપે એનું નામ જ સમજણ છે. અને જે આપણને સુખ આપી જ નથી શકતી એ સમજણ છે જ નહીં. સમજણ આવી જ નથી. અને સમજણ સાચી એ જ છે કે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થાય, ભગવાનના ધામમાં પ્રીતિ થાય, ભગવાનના મુક્તોમાં પ્રીતિ થાય, ભગવાનના સંતો ભક્તોમાં સત્ય પ્રીતિ થાય, એ જ સાચી સમજણ છે. કાપતા આવડવું કહેતા અનેક પ્રકારના વિક્ષેપો આવે. વિક્ષેપોની અંદર રહીને પણ ભગવાનની અંદર વૃત્તિ સતત જોડી રાખવી એનું નામ સમજણ છે. મૂર્તિ વિના સુખ ઈચ્છત હે જેતા, સો સુખ નહીં દુઃખ હે તેતા. બિના સમજા અક્ષર લગજો, બિના સમજ અક્ષર લગજો, તાકો સુખ કબુ ન આવે સોવું, તાકો સુખ કબુ ન આવે સોવું. સમજણ વિનાનું તો મૂર્તિ સુધીના મહા આનંદનું પણ લેસ સુખ આવતું નથી. મૂર્તિ સિવાયના બીજા અધિક સુખને જોવાથી અને ભોગવવાથી ક્લેશ જ થાય છે.
ભગવાનની મૂર્તિ મળી હોય ને તો એ ઘનાને એવું હોય, હજુ પરશું, હજુ પરશું, હજુ પરશું, તેને ભગવાનનું સ્વરૂપ મળ્યું ને તોય સુખ ના આવે. એટલે આપણને જે મળ્યું છે પ્રત્યક્ષ સ્વરૂપે આપણી નજરની સામે જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એની અંદર પૂર્ણ કામપણું માની એ ભગવાનને રાજી કરવા માટે, એ ભગવાનના સ્વરૂપને ધારવા માટે, એ ભગવાનના સ્વરૂપના સ્મરણમાં રાત ને દિવસ મંડી પડવું, એમાંથી જ તમામ પ્રશ્નોનો ઉકેલ આવે છે. બીજા અધિક અધિક સુખને જોવાથી ભોગવાથી ક્લેશ જ થાય છે. કેમ જે જીવમાં જ્યાં સુધી મૂર્તિના સુખ સિવાયના બીજા સુખની આશા રહે છે ત્યાં સુધી તેને અત્યંત દુઃખ રહે છે, તેનો ક્યારેય નાશ થતો નથી. શ્રીહરિએ વેદોના શબ્દ સમુદ્રનું મંથન કરીને સિદ્ધાંતનો પણ સિદ્ધાંત એવો નક્કી કર્યો કે જ્યાં સુધી જીવને મૂર્તિમાં સુખ ન દેખાય ત્યાં સુધી દેવ અને મનુષ્ય સુધીના સર્વને માટે તે નરક જ કહેવાય. આ સમજણ જ વેદ તથા બીજા અપાર ગ્રંથ બનવાનો સિદ્ધાંત છે. શ્રીકૃષ્ણ સ્વરૂપ શ્રીહરિ, શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષા અને શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર શરણ મંત્રનો પિતા ધર્મદેવ પાસેથી શીખીને એનો જાપ કરવા લાગ્યા. એ મંત્રનો એવો મહાન પ્રતાપ છે કે જે તેનો વારંવાર જપ કરે તેનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે છે અને જીવ તત્કાળ સ્વતંત્ર મુક્ત થાય છે. ભગવાનના જપ કરવાથી મુક્તિને જલ્દી પમાય છે, ભગવાનના જપ કરવાથી અંતર શુદ્ધ થાય છે. એટલે ભગવાનના નામ મંત્રનો જપ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સતત કર્યા કરવો જોઈએ. ભગવાન શ્રીહરિ પોતે મંત્રનો જપ કર્યા કરે છે. શ્રી ઉદ્ધવ સંપ્રદાયના જે પરમ રહસ્યમય સિદ્ધાંત એ બધા જાણી લીધા. પોતાના પિતા જે રીતે રહેવાનું બતાવે તે રીતે શ્રીહરિ દિન રાત વર્તતા હતા. શ્રીહરિ કૃષ્ણ ભગવાનની પૂજા પ્રેમથી કરતા, સમય સમય પ્રમાણે સેવા કરતા, અનંત જીવોને સમાસ કરવા માટે શ્રીહરિ સ્વયં ભગવાન હોવા છતાં દાસની જેમ વર્તતા હતા. અનંત જીવોને સમાસ કરાવવા ભગવાન દાસની જેમ વર્તતા હતા. હવે ભગવાને જેમ શાસ્ત્રોમાંથી સાર કાઢીને એક વિચાર એ કર્યો કે અક્ષરનું સુખ છે એની આગળ અનંત બ્રહ્માંડોના સુખ હાવ લુખા છે, અને અક્ષરનું એવા અનંત અક્ષરોનું જે સુખ છે એ ભગવાનની મૂર્તિના એક રૂમમાં રહેલું છે. હવે બીજો વિચાર પણ શાસ્ત્રોમાંથી નિચોડ કાઢીને જે ઘનશ્યામ મહારાજે પોતાની 10 વર્ષની આસપાસની ઉંમરમાં કરેલો છે એ વિચાર અહીંયા આગળ આધારાનંદ સ્વામી લખે છે. મોક્ષ કરન માર્ગ મે જે હા દાસ પદ અધિક હે તે હા કૃષ્ણ દાસ જીવ હોવત જબ હો કૃષ્ણ દાસ જીવ હોવત જબ હો કાલ કર્મ ન પીરત કબ હો કાલ કર્મ ન પીરત કબ હો માયા જમ કિંકર હી જે હો તાકુ પેરી સકત ન તે હો દાસ સે દુઃખ સબ હોવત દૂરા દાસ સે દુઃખ સબ હોવત દૂરા બડે કો દુઃખ હોવત પૂરા બડે કો દુઃખ હોવત પૂરા. થોડુંક આપણા વિચારો છે, આપણી જે કંઈક અવ્યક્ત ઈચ્છાઓ છે, કંઈક આપણી ખોટી પકડાઈ ગયેલી દિશાઓ ક્યારેક હોય, કારણ કે આપણે મોક્ષુ છીએ, મોક્ષના માર્ગે ચાલેલા છીએ, સાધન દશામાં છીએ, અને અહમ વૃત્તિ ઉપર આપણી ઘણી બધી સાધનાઓ અને ઘણું બધું ઊભું રહેલું હોય છે, ઘણીક વખત ખ્યાલ ન રહેતા એના દ્વારા થતું હોય. એટલે શ્રીજી મહારાજે બહુ વિચારપૂર્વક આ વિચાર મને તમને આપ્યો છે. મોક્ષ માર્ગમાં તો દાસનું પદ છે તે જ સૌથી અધિક છે. આ મોક્ષના માર્ગમાં ઘણા બધા પદો છે પણ દાસનું પદ જેવું છે એવું એકેય પદ નથી. જ્યારે પોતાના જીવમાં હું શ્રીકૃષ્ણનો દાસ છું આવું દ્રઢ થાય ત્યારે એને કાળ કે કર્મ પીડી શકતા નથી, તેમજ માયા અને જમના દૂત પણ તેને પીડી શકતા નથી. ભગવાનના દાસથી બધા દુઃખ દૂર રહે છે. જે દાસ નથી થતો અને પોતાને મોટો માને છે તેને પૂરું દુઃખ આવે છે. હવે જીવને એવું છે કે હું મોટો થાઉં ને તો મને બધું સુખ મળે,
પરંતુ વાસ્તવિકતા એવી છે કે જે કોઈ મોટા થાય છે ને એને દુઃખ એટલું જ વધારે આવતું હોય છે, એટલું જ વધારે આવતું હોય છે. પણ જીવ ઉપરની દ્રષ્ટિએ જોતો હોય એટલે એને એવું લાગે કે મોટા થવામાં સુખ બહુ પણ મોટા થવામાં દુઃખ જ છે. સદ્ગુરુ ગુણાદિતાનંદ સ્વામીએ કીધું, જો ગાદીમાં સુખ હોય ને તો સ્વામી કે એક અમને પૂછો, રઘુવીરજી મહારાજને પૂછો અને અક્ષરાનંદ સ્વામીને પૂછો કે એમાં સુખ ખરું, એમાં દુઃખ જ છે. કારણ શું દુઃખ છે એ કહે છે, છોટે પર ઈર્ષા કોન લાવે, બડે પર ઈર્ષા સબકુ આવે, તે કર દાસ પદ અધિકાઈ, તે કર દાસ પદ અધિકાઈ, સો પદ ગ્રહણ કરે હરિચાઈ, સો પદ ગ્રહણ કરે હરિચાઈ, છોટે પર ઈર્ષા કોન લાવે. તમે નાના હો તમારા ઉપર કોઈ ઈર્ષા નહીં કરે, પણ થોડા ઘણા કંઈક દેખાતા હશો, થોડું ઘણું કંઈક તમારું આમ હાલતું હશે તો તમારી પાછળ ગણાઈ પડશે. ઈર્ષા કોની હારે કરે? કાંઈક બહુ મોટો ભા થઈને દેખાતો હોય ને એની હારે ઈર્ષા કરે ને. કોઈ દિવસ તમે એવું જોયું કે ગામડાની અંદર કોઈ ગરીબ માણસ હોય તેને કોઈ આતંકવાદી આવીને મારી જવાનો એને ભય હોય? મોટો નેતા હોય તો એને 400 રાખવા પડે આજુબાજુમાં, એને બધા બોર્ડ બધે સિક્યુરિટી રાખવી પડે ને. જેટલો મોટો થાય એટલું એને જોખમ વધારે. કમોતે મરે જ કોણ? કમોતે મરવાનો વારો મોટી મોટી સીટો પર બેઠેલા છે એને આવે છે. જીવને રાતને દિવસે એવું તાન રહે છે, મોટો થાવ મોટો થાવ મોટો થાવ મોટો થાવ, પણ મોટું તો એ જ છે. રાત દિવસ રુદિયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન. ત્રણે લોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. ખરી મોટપ તો એ છે, એની પાછળ પડી જવું, ન્યા કોઈ જોવા નહીં આવે, ન્યા કોઈ ઈર્ષા કરવા નહીં આવે. તમે મૂર્તિ ધારી રાખેલી હશે, મૂર્તિ અખંડ ધારતા હશો, અખંડ જપ કરતા હશો, અખંડ એ સ્થિતિને કેળવતા હશો દાસ રહીને, કોઈ ન્યા ઈર્ષા કરવા નહીં આવે. એ માર્ગમાં કોઈ હરીફ જ નથી, બાકી બધે હરીફ છે. તમે કાંઈ દાન કરતા હશો ને તો દાન કરવામાં હરીફ હશે, કાંઈક તમારી પાસે કળા ચાતુરી હશે તો એમાંય હરીફ હશે, તમે કાંઈક સારું સમાજનું કાર્ય કરતા હશો તો એમાંય હરીફ ઊભો થશે, પરંતુ એક મૂર્તિ ધારવી એમાં કોઈ હરીફ નથી, એક ભગવાનના સ્વરૂપમાં જ પ્રીતિ કરવી એમાં કોઈ હરીફ નથી, દાસના દાસ થવું એમાં કોઈ હરીફ નથી, એમાં બહુ ઓછું છે, બહુ ઓછું છે. તમે જુઓ અમારે ઇમિગ્રેશનની અંદર અમારા R1 વિઝા હોય ને એને તમારે કરાવવા હોય તો બહુ સહેલા જલ્દી થઈ જાય. અમારે અહીંના PR થવું હોય ને તો અમારું બહુ જલ્દી થઈ જાય, કારણ કે અમારી કોટા બહુ ઓછો, અમારા કોટામાં જવાવાળા બહુ ઓછા હોય, ઝાઝાના હોય. પણ તમારે ફાઇલો ઠેક મૂકી હોય, 2002 મૂકી હોય ને 2018 ખુલે, કારણ કે ઢગલા બંધ એમ છે ને. મોક્ષના માર્ગમાં એક દાસપદની ગાદી એવી છે, લગભગ ખાલી પડી હોય. ક્યારેક દાસપદની ગાદી ઉપર બેહવું પડ્યું તો મજબૂરીથી બેહવું પડ્યું હોય, આપણે બધા દાસપદની ગાદી ઉપર બેહીએ ખરા, પણ આપણે દાસપદની ગાદી ઉપર ઘણી વખત મજબૂરીથી બેઠા હોઈએ, ઘણી વખત બેસવું પડે, જઈએ ક્યાં? પણ જો આપણને કોઈ સ્વામી પદ આપે, સ્વામી પદ એટલે એટલું જ પદ કે તમને 5-25 જણા એમ કે ઓહો તમે કોઈ એમ, તો આપણે તરત એ પદ લઈ લઈએ, આપણને તરત ગળ્યું લાગે, આપણને તરત મીઠું લાગે, આપણને તરત ભાવી જાય. એ દાસપદની ગાદી હંમેશા ખાલી રહે છે,
એ દાસ પદની એ દાસનું જે પદ છે એ જ મોક્ષ માર્ગમાં સૌથી અધિક છે. એની ઉપર નાના માણસ ઉપર કોઈ ઈર્ષા ના કરે. અને આવું ધારીને જ શ્રીજી મહારાજે જાણીને દાસપદ રાખ્યું છે. સૂર્ય અને ચંદ્ર જો મોટા થયા, હવે દ્રષ્ટાંત આપે છે, સૂર્ય અને ચંદ્ર બહુ મોટા થયા, આકાશમાં કેવા દેખાય, આખી પૃથ્વીને અજવાળું કરી દે ને એટલે બધાની નજર જાય કે હા સૂર્ય આવ્યો આકાશમાં, એ બહુ મોટા થયા છે ને, એટલે એને વારંવાર રાહુ ગ્રહણ કરે છે. તારા નાના થઈને રહ્યા છે તો રાહુ એને ગ્રહણ કરતો નથી. આ એક દ્રષ્ટાંત દીધું. બીજું દ્રષ્ટાંત દે છે, નાની ધરો ઘાસ છે ને કૂનું કૂનું, નદીના કાંઠા ઉપર રમતું હોય, એ તમારે ગંગામાં ગમે એટલું પૂર આવે, ગમે એટલું પૂર આવે, નર્મદામાં ગમે એટલું પૂર આવે, તે ઓલા ઝાડવા હોય ને બધા કાંઠા ઉપર ઝાડવાને થળિયા, એ બધા આમ છાતી કાઢીને ઊભા રહે, તે પૂરની અંદર મૂળિયા હોતા સમુદ્ર ભેગા થઈ જાય. ઓલું ધરો હોય ને કોનું, એ પાણી આવે તો આમ રડી પડે, એકાબીજા જોડે આમ ભરાઈ જાય, પાછું જેવું પૂર ઉતરે એટલે ખિલખિલાટ રસ્તા હોય, એને કાંઈ ના થાય. ઓલા અક્કળ હોય ને બધા એ જાય, એમ દાસપદવાળા છે ને ધરો જેવા છે. એને શું, એને કંઈક થોડું ઘણું કોઈ કહી દીધું, એને કંઈક કહી દીધું તો એને બહુ ના લાગે. આજે આ ભગત જેવા આવ્યા હોય આજે, એને કોઈ કંઈ કહી દીધું હોય તો એને બહુ ના લાગે. મારી જેમ કંઈક આવું કંઈક કરતો હોઉં અને કોઈ કહી જાય, તરત થાય કે કંઈક મને નહીં ખબર પડતી હોય, હું નહીં સમજતો, શું આપણે બુદ્ધિ વિનાના છે, આપણે કંઈ વિચારતા જ નહીં હોય, આવું તરત થાય. તમે સત્સંગની અંદર આજ કોઈ આવ્યો હોય, આજે કોઈ હરિભગત નવા આવ્યા હોય, એને તમે કહો અહીં આમ ના કરાય, અહીં આમ ના કરાય, મને ખબર નહોતી, આમ આવું ના કરાય, હા મને ખ્યાલ નહોતો, પણ પાંચ દહ વર કાઢ નાખે. પછી તમે એવું કહો અહીંથી છે ઊભા થઈને આમ બેસજો ને, કેમ અમને નહીં ખબર પડતી હોય ક્યાં બેહવું એ. જોયું, ખરેખર શ્રીજી મહારાજે બહુ વિચારપૂર્વક આ વિચાર કાઢ્યો હશે, શાસ્ત્રોમાંથી સાર રૂપે કાઢ્યો છે, સાર રૂપે, કે જેને આપણે લગભગ મોક્ષ માર્ગે ચાલતા ભૂલતા હોઈએ છીએ, જે આપણને સતત ભૂલાતું હોય, જે અંતરદૃષ્ટિ વિના ક્યારેય પણ સ્મૃતિપટ પર રહેવું જ નથી, જે સતત આપણી પાસેથી સરકતું જાય છે, આપણને છેતરતું જાય છે, છેતરીને આપણને ક્યાંક કિનારા બદલીને ઊભા રાખી દે છે, ને તે દી આપણને ખબર પડે છે કે હારું કંઈક નીચેથી બદલાઈ ગયું. એ શું બદલાઈ ગયું? એટલે શ્રીજી મહારાજ કહે છે આપણને સજાગ કરવા કહે છે, ક્યારેય પણ નહીં. અને હા, દાસપદ એ એવું નથી કે તમે દાસપદ એટલે હાવ આમ બસ ધૂળની અંદર બેસી ગયા એટલે દાસપદ, એવું નથી. કંઈ તમે આમ આસન નીચું નાખીને બેસી ગયા એટલે દાસપદ, એવું નથી. તમે બે હાથ જોડીને બેસી ગયા એટલે દાસપદ, એવું નથી. દાસપદ છે ને એ જેમ માળાના મણકામાં દોરો સોંસરો ચાલ્યો જાય છે ને, એમ દાસત્વ વાણીમાં, વર્તનમાં, ક્રિયામાં, જીવનમાં, પડે પડે, શ્વાસે શ્વાસે, દ્રષ્ટિમાં, બધી જ જગ્યાએ સતત ચાલ્યું જાય છે. મોટા પુરુષો દાસની ગાદી પર બેઠેલા છે. મોટા પુરુષો છે દેખાય બહુ ઊંચા બેઠેલા, પણ એ દાસત્વની ગાદી પર બેઠેલા છે. ગોપાળાનંદ સ્વામી માટે લખ્યું, ગોપાળાનંદ સ્વામી બંને દેશના બધાય સંતોન બધાયનું ગોપાળાનંદ સ્વામીના હાથમાં બે આચાર્યોના કાંડા સોંપેલા હતા, તો સ્વામીનું તો કેટલું ઊંચું પદ. પણ એવું લખ્યું છે કે સ્વામીને જેવું દાસત્વ ભાવે વર્તતા આવડતું ને, એવું બીજા કોઈને આવડતું નહીં. મુક્તાનંદ સ્વામીની કેવડી મોટી મોટપ, દાસત્વ ભાવવાળા, દાસત્વ ભાવના આચાર્ય કહેવાય. પર્વતભાઈ અખંડ મૂર્તિના ધારક, દાસત્વ ભાવના આચાર્યો કહેવાય. દાદા ખાચરના ગોલાની સેવા કોણ કરશે, મહારાજ હું કરીશ, મને ક્યાંથી હોય. આ પદ છે ને બહુ મહાન છે, બહુ ઊંચું છે અને બહુ સેફ છે, અને અનંત સંપત્તિ આધ્યાત્મિક મૂડીને ભેગું કરવા માટેનું પદ એટલે દાસનું પદ. દાસના પદ ઉપર જે બેસી ગયો એને આધ્યાત્મિક મૂડીને માગવી નહીં પડે, એની પાસે દોડતી આવશે. આધ્યાત્મિક રહસ્યો એને માગવા નહીં પડે, રહસ્યો એની પાસે આપોઆપ આવશે. એને શાસ્ત્રોના જે શબ્દો દ્વારા જે મેળવવાનું છે, જે લક્ષ્ય છે મૂર્તિ, એને માગવી નહીં પડે, આપોઆપ આવશે. એને મોટા પાસે કૃપાને માગવી નહીં પડે, કૃપા આપોઆપ મળશે, એને રાજીપો આપોઆપ મળશે. માટે પદ બહુ અગત્યનું પદ છે. નાની ધરોની જેમ દાસના પણ દાસ થઈને રહેવું, કેમ જે મોટા ઘાસ કે ઝાડ હોય તે નદીનું પૂર કે ભયંકર વાવાઝોડું થાય એમાં ઉડી જાય, અને સર્વે નાની ધરો છે તો નિર્ભય રહે,
તેમ જે જગતમાં મોટો થવા જાય તે કાળની ઝપાટે ઉડી જાય, અને જે ભગવાનના દાસનો દાસ થઈને રહે તે નિર્ભય રહે છે. નિર્માણીપણું તે મહાન નિર્ભય પદ છે. નિર્માણીપણું છે તો મહાન નિર્ભય પદ છે, જેમાં કાંઈ વિઘ્ન આવતું નથી અને માન અપાર ભયનું પદ છે. આવું શ્રીહરિ વિચારતા હતા. લો, આપણે કેવું વિચારીએ છીએ અને ભગવાન શ્રીહરિ કેવું વિચારે છે. ભગવાન શ્રીહરિ અખંડ આવા વિચારમાં છે અને આપણે અખંડ એવા વિચારમાં છે કે મને કોઈ પાંચ જણ પૂછવા માંડે, હા આ કેટલાક દિવસ કદાચ આપણે દાસપદ રાખી દઈએ, આપણે બહુ સાંભળીએ દાસપણું રાખી દઈએ, પણ કેવું થાય કે વર્ષ રાખ્યું, બે વર્ષ રાખ્યું, ત્રણ વર્ષ રાખ્યું, પાંચ વર્ષ રાખ્યું, દસ વર્ષ રાખ્યું, અરે પણ હવે કેટલુંક. અને પાછું કેમ થાય કે સામેવાળો આપણે થાવ દાસ ભાવે રાખે તો આપણને થાવ ગમતા જ નથી, આપણું તો કાંઈ પૂછતા જ નથી, આપણને કંઈ ધ્યાનમાં લેતા જ નહીં, આપણે બોલીએ તો કાંઈ વેલ્યુ જ નહીં. એટલે પછી આપણે કંઈક થોડું કરવું પડે. હા, આપણે ચોક્કસ કરીશું, આપણે એવું કરીશું તો ચોક્કસ આ લોકની અંદર થોડા બુદ્ધિવાળા ગણાઈ જઈશું, થોડીક આપણી ગણતરી થવા લાગશે, થોડીક આપણી ગણના થશે, કદાચ પાંચ જણ આપણાથી ધ્રુજશે. શું થઈ જવાનું, એનાથી વિશેષ શું લાભ છે? પણ પુરુષોત્તમ નારાયણની નજરમાં, પુરુષોત્તમ નારાયણની ડાયરીમાં, પુરુષોત્તમ નારાયણના પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિમાં કાંઈ નહીં, કશું જ નહીં. અને કદાચ આપણને હાવે મૂરખ જેવા ગણશે, ભોળા જેવા ગણશે, કાંઈ નથી ખબર પડતી એવું ગણશે, આપણને હાવ અવગણશે. અરે આપણું કાંઈ કોઈ નહીં માને, કશું જ નહીં માને, સાચું નહીં માને, પણ આપણે એમ બસ એમને એમ હાલ્યા ગયા હોઈશું. હા, દાસપણું આપણા પંચવર્તમાનમાં ખોટ આવે, આપણને કોઈ પંચવર્તમાનમાં ભૂલ પાડે, એવું દાસપણું કોઈનું ના કરવું. હા, દાસત્વનો અર્થ એવો નથી કે તમે માઈક આંગળા થઈ જાઓ, દાસત્વનો અર્થ એવો નથી કે તમે એટલા બધા નપુંસક જેવા થઈ જાઓ કે તમારા ધર્મ નિયમે કોઈ છોડાવે તો છોડી દો, એવું દાસપણું નથી. ભગવાનની સર્વોપરી નિષ્ઠામાંથી પાછા પડી જાઓ એવું દાસપણું નથી રાખવાનું. ભગવાનના મોટા પુરુષમાંથી નિષ્ઠા પાછી પડે એવું દાસપણું નથી રાખવાનું. દાસત્વ એ દાસત્વ છે, એ તો બહુ જ મોટું, એક સૂર્ય સમાન એનો તાપ હોય છે દાસત્વનો, એની શીતળતા એ ચંદ્ર સમાન હોય છે, તેનો પ્રભાવ એ સૂર્ય જેવો હોય છે. દાસત્વનો પ્રભાવ એનો સૂર્ય જેવો એવો હોય કે એની આગળ અધર્મની વાત કોઈ નહીં કરી શકે, એને અધર્મમાં લઈ જવાની વાત કોઈ નહીં કરી શકે, એની નિષ્ઠાને છેડવાની વાત કોઈ નહીં કરી શકે. દાસત્વની તાકાત એવી છે. મુક્તાનંદ સ્વામી હાવ દાસત્વ ભાવે વર્તતા, તો શું મુક્તાનંદ સ્વામીને કોઈ સત્સંગમાંથી પાછું પાડી શકે? કોઈ પાછું પાડી શકે? એ પ્રભાવ દાસત્વ સૂર્ય સમાન છે અને ચંદ્ર સમાન શીતળ છે. એ નથી દાસત્વ ભાવવાળો, નથી કોઈને અડચણરૂપ થતો. દાસત્વ ભાવવાળો છે, સુખેથી બસ સત્સંગ કરે છે, પોતાનું સુખ ભગવાનનું સુખ લે છે, એનાથી થાય એટલી સંતો ભક્તોની સેવા કરીને બસ એના મોક્ષ માર્ગે ચાલ્યા કરે છે. એટલે દાસત્વ છે એ ભગવાનને બહુ વહાલું છે. આ તરંગની અંદર હજુ મહારાજ એક વિચાર આ જ વિચારને આગળ થોડો કહે છે, એટલે કથાને આપણે આવતીકાલે આગળ લેશું. અત્યારની કથાને વિરામ આપું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.